નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે તમે ધોરણ 6 માં 6 પ્રકરણ સુધી ભણી લીધું. હવે પ્રકરણ નંબર આવ્યા છે 7. તો તમારે તમારું પાઠ્યપુસ્તક ખોલવાનું છે કે જે રીતે હું તમને ભણાવું તે તમારે ધ્યાનથી સાંભળવાનું છે. તમારું 7મું પ્રકરણ છે યભી એક પરીક્ષા. શું છે યભી એક પરીક્ષા? લેખક છે સુરેન્દ્ર અંચલ. યભી એક પરીક્ષા એટલે તમને ખ્યાલ આવશે કે કઈક પરીક્ષા શિક્ષણ વિશેની આ પાઠમાં તમને શીખવા માંગે છે, જે તમારે ધ્યાનથી સાંભળવાનું છે ને આ પાઠમાં તમને શું સમજાવવા માંગે છે તે તમારે જોવાનું છે. તો સૌ પ્રથમ તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો. પાઠ નંબર 7 એહ પીએ પરીક્ષા. જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું ચિત્ર આપેલું છે. કેવું ચિત્ર છે કે એક રસ્તા ઉપર 3-4 બાળકો છે. દરેક વિદ્યાર્થી અથવા બાળક જુદી જુદી ક્રિયા કરી રહ્યું છે. એકના હાથમાં કીટલી છે, એકના હાથમાં પુસ્તકો છે, એકના હાથમાં થેલો છે. હવે દરેક વ્યક્તિ શું આપણને કહેવા માંગે છે તે પાઠમાં આપણને અહીંયા સમજૂતી રૂપે મૂકેલું છે. જુઓ પ્રથમ દ્રશ્ય. પહેલા બાળક બુટ પોલિશ, બુટ પોલિશ દાહગીર એટલે કે જે રસ્તા ઉપર ચાલે છે તે. બાબુજી જૂતે ચમકા દૂર શાનદાર બના દૂર. જો જે પેલા નાકમાં છે બ્રશ છે, શેનું છે? બુટ પોલિશ કરવાનું. એટલે રાહગીર કે છે બાબુજી તમારા ચપ્પલ એકદમ જૂતા હું સરસ મજાના કરી દઈશ. રાહગીર નહીં રે પરેહટ એટલે પેલો ના પાડે છે કે આ બાજુમાં જા. બાર આયના બના દુંગા જૂતો કા આપની શકલ દેખકર ફિર પૈસા દેના બાબુજી સિર્ફ 2 રૂપે. શું કે છે? પેલો ના પાડે છે જે રસ્તા ઉપર ચાલે છે વ્યક્તિ. પણ બાળક શું કે છે કે તમારા બુટ પોલિશ એટલી સરસ કરીશ કે તમારો ચહેરો દેખાશે. હું તમને કામ કરીને આપું, પછી તમારે મને પૈસા આપવાના છે. રાહગીર અરે હટ જો કી તરહ ચિપક જાતા હૈ ભાગ. દાગીને પીછે બાળક છે ચલતા જાતા હૈ. દૂસરી ઓર સે એક હાકર અખબારો કા મંડળ લીએ જાતા હૈ. જો શું કે છે એની પાછળથી જાય છે અને જે રસ્તામાં જે ક્રિયા થઈ રહી છે તે દેખાડે છે કે એની બાજુમાં એક વિદ્યાર્થી અખબાર એટલે કે છાપો વેચતો જોવા મળે છે. હાકર એટલે અખબાર મિલાતા હોય. આજ કી તાજા ખબર ભૂકંપ સે ગીરે મકાનો કા નવ નિર્માણ. છાત્રો કે ફીસ માં સ્કૂલ કે લડકો ડાકુ પકડા. આજ કી તાજા ખબર એટલે વિદ્યાર્થી પેપર લઈને આવે છે. શું કે છે કે આજની તાજા ખબર. તાજા ખબર એટલે તાજા ખબરમાં શું છે કે ભૂકંપ આવ્યો છે, મકાનો બન્યા છે, કે સ્કૂલની ફીસ વધી છે કે ઘટી છે, એ બધું વિશે વાત કરી રહ્યો છે. શા માટે કહે છે કે પોતાનું જે સાપા છે એ વેચાય. કુછ લોક અખબાર ખરીદને લગે. દૂસરે ઓર ચાયવાલા બાલક આતા હૈ. એક હાથમે બાલટી જિસમે કપ રખે હૈ ઓર હાથમે કીતલી હૈ. એટલે કે એની સામે બાજુમાં ચિત્રમાં જુઓ તેમાં છે કે એક બાળક કીટલી અને હાથમાં કપ લઈને આવી રહ્યું છે. શું કે છે? ચાય ગરમ, ચાય ગરમ. ચાયવાલા ચાય ગરમ, ચાય ગરમ, ચાય ગરમ. એક બાળક અખબાર પડતા હોવા ચલતા ચલતા ચાય વાલી સે ટકરા જાતા હૈ. બાલટી છીપ કર ગીતી હૈ 2-3 કપ બિખર જાતે હૈ. શું કે છે? રસ્તામાં જાય છે અને એમાં એના હાથમાં જે કીટરી હોય છે કે કીટરી ને હોય છે એના હાથમાંથી પડી જાય છે અને તે બધું રસ્તામાં ઢળી જાય છે. ચાય અંધા હો ગયા કે દેખકર નહીં ચલતા મેરે કપ ટૂટ કે. પેલો કે છે કે આંધળો છે કે શું મારા બધા કપ તૂટી ગયા. બાલક ચલ ચલ ફૂટ યહાં સે પેટ ખરાબ કર દિયા ઓર ઉપર સે રોગ જમા રહા હૈ. દોનોં લડકે ઝઘડતે જાતે હૈ. દૂસરી ઓર સે એક બૂઢા અંધા ભિખારી બેસાખી સે સહારે આતા હૈ. કટોરે મેં ભી કુછ પકોડિયા અમૃત રોટી કે કપડે રોજગારી આવે હૈ. શું કે છે? અહીંયાથી નીકળે છે એક ભિખારી પણ એની પાસે શું વસ્તુઓ છે એ અહીંયા દર્શાવવામાં આવી છે.
भिखारी, बाबूजी भूखा भूमे, मेरा सब कुछ लूट गया, भगवान तुम्हें खूब बरकत देगा, भगवान तुम्हारा भला करेगा। शू कहे छे भिखारी के खूब ज केटला दिवस थी भूखो छू, तो आ मने तमे खावा आपो तो तमारा काम में खूब बरकत थाशे, भगवान तमारु सारू करशे। एक बार परेखट इधर को स्कूल की देर हो रही है और यह सामने आ रहा है। शू कहे छे बोलो, एक तो मने स्कूले जावानु मोडु थाय छे अने आ सामे आवी रह्यो छे, एटले के एनो टाइम बगड़े छे। जेब में हाथ डाल पर पैसे निकाल गिनता है, यहाँ तो पिक्चर की टिकट में भी अठन्नी कम है, तुम्हें क्या लो। शू कहे छे पेलो जेब एटले के खिस्सू, खिस्सा में हाथ नाखे छे, जुए छे तो के मारा पिक्चर ना जोवा माटे पण जो 50 पैसा अठन्नी एटले के 50 पैसा खूटे छे, तो तने हूँ के रीते आपूं। भिखारी, बेटा मैं आता हूँ बेसहारा, मैं भला तुम्हें क्या दे सकता हूँ, सबको देने वाला तो वह नीली छतरी वाला है। शू कहे छे जे भिखारी छे के बेटा हूँ तो भिखारी छू, मने कशु देखातू नथी, हूँ बेसहारा छू, मारे पासे कशु नथी, तो तने शू आपूं। એટલે કે છે કે જે કે દેને વાળું નીલી છત્રી વાળું એટલે કે ભગવાન છે। એક બાળક સાયકલ પર આકર બુઢ્ઢે સે ટકરા જાતા હૈ, બુઢ્ઢા ગિર પડતા હૈ, લડકી ઓર લકડી ઓર કટોરો કો દૂર જા ગીતા હૈ। શું કે છે કે રસ્તા માં કેવું કઈક થઈ જાય છે કે માણસ ને કોઈ સાયકલ વાળો છે એને પટકાઈ જાય છે અને એને દૂર કરે છે, તો એકબીજાથી અથડાવાથી એને વાગે છે, પોતાનું જે હાથમાં કટોરો એટલે કે વાટકો છે એ નીચે પડી જાય છે। ભિખારી, હાય રે મેરી ટાંગ ફૂટ ગઈ, અબ મે ક્યા કરુંગા। શું કે છે ભિખારી, કેમ કે છે, હાય મારો પગ ફૂટી ગયો, હવે હું શું કરીશ। સાયકલ વાળા, કપડે ચાટકર સાયકલ વાળા ઉઠાય, અંતા હૈ ક્યાં, સામને આ ગયા ઇસ ભિખારી ને, નાક પે દમ કર રખા હૈ, સ્કૂલ કી દેર કરવા દેગા, પરીક્ષા કા પહેલા દિન હૈ। શું કે છે સાયકલ વાળો, એને કે આંકડો છે કે શું, મારે એક તો પરીક્ષા નો પહેલો દિવસ છે અને આ વર્ષે રસ્તામાં આવી જાય છે તો મારો દિવસ બગડે છે અને ટાઈમ પણ બગડી રહ્યો છે। ભિખારી, હાય ભગવાન મેરી ટાંગ ફૂટ ગઈ રે, અરે કોઈ મુજે ઉઠાવો, કોઈ તો ભલા મનુષ્ય સડક કે કિનારે બેઠા દો, એ લાલ એ બાબુ મુજે સડક કે એક તરફ લે ચલો રે। વિદ્યાર્થી આતા હૈ હાથ મે બસ, શું કહે છે, હવે ભિખારી બેઠો બેઠો રસ્તામાં નીકળે બેઠો છે ને રાડ પાડે છે કે બાબુ એ માણસ કોઈ વ્યક્તિ મને અહીંયાથી ઉભો કરો, મને એક જગ્યાથી બીજી જગ્યા સુધી પહોંચાડો। હવે રસ્તામાં આ બધું ક્રિયા થઈ રહી છે એટલામાં એક વિદ્યાર્થી ત્યાંથી પસાર થઈ રહ્યો છે। વિદ્યાર્થી, અરે ક્યાં હો ગયા બુઢ્ઢે બાબા, ટાંગ દેખકર, અરે ચોટ જ્યાદા લગી હૈ, લો બાબા યહ તુમ્હારા કટોરા ઇસ 7 રૂપે હૈ। જો એ છોકરો વિદ્યાર્થી શું કહે છે કે બાબા તમે શું થયું, આ પગે વાંધ્યું છે, તો લો તમારો આ વાટકો ની અંદર, તમારા વાટકા ની અંદર કેટલા પૈસા છે, 7 રૂપિયા, જે તમારી પાસે રાખો। ભિખારી, જીતે રહો બેટા, ભગવાન તુમે અચ્છે નંબર સે ઉત્તર્ણ કરે, મેરે રાજા બાબુ કો મુજ અંધે કી લકડી કહા હૈ, બેટે મુજે સડક કે કિનારે કહીં પેડ કે નીચે બેઠા દો, ભલા હોગા તુમ્હારે। કે શું કે છે પેલો ભિખારી કે મને તું એક ઝાડની નીચે તું મને બેસાડી દે, કારણ કે હું આંધળો છું, મને કશું દેખાતું નથી, મારી પાસે લાકડી પણ ક્યાં છે મને ખબર નથી, તો હું હાલી શકું એમ નથી, તો મને રોડ પરથી એક ઝાડની નીચે તું બેસાડો, ભગવાન તારું ભલું કરશે। હવે વિદ્યાર્થી બોલે છે, લો યહ રહી લકડી, સ્કૂલ કી ઘંટી સુનાઈ દેતી હૈ, અરે પહેલી ઘંટી લગ ગઈ, આજ પરીક્ષા કા પહેલા દિન, કિંતુ ખેર બાબા ઉઠો, તુમે ફૂટપાથ પર બિઠા દો, અરે તુમે પાઓ મેં તો ગહરી ચોટ હૈ, ખૂન બહ રહા હૈ, કે ખડી દેખકર સોચતા હું કે સ્વયં ઉધર પરીક્ષા કા સમય, ઇધર અંધા બાબા ક્યાં કરું। શું કે છે વિદ્યાર્થી છે, હવે એને પરીક્ષા નો ટાઈમ છે, ઘણી વખત એવું પણ મળે છે કે દસમામાં વિદ્યાર્થી હોય કે રસ્તામાં આવવાનું મોડું થઈ જાય તો માણસ ખૂબ ગભરાઈ જાય છે, એ જ રીતે અહીંયા પણ એક વિદ્યાર્થી છે, એનું પેપરની ટાઈમ થઈ જાય છે, પણ એ વિચારે છે કે એક બાજુ પેપરનો ટાઈમ છે અને એક બાજુ આ બુઢ્ઢા બાબા છે, હવે આને બુઢ્ઢા બાબાને હું કઈ રીતે મૂકી જોઉં,
કે છે ભલે પેપરનો વેલ પડી ગયો પણ હું દાદાને જે કે છે બાબા એને એક જગ્યાએથી જે વ્યવસ્થિત જગ્યાએ સુધી પહોંચાડો અંતરાત્મા મેં આવા જ મુદ્દે ઇન્સાન કી સેવા સબસે પહેલા કર્તવ્ય ઇન્સાન કી સેવા સબસે બડા ધર્મ હે શું કે છે વિદ્યાર્થીની અંદર જ અંદરનો આત્મા એને એવું કહે છે કે પહેલો ધર્મ કયો છે કે ઇન્સાન એટલે કે મનુષ્યનો માનવતા કર્તવ્યનો પહેલા માનવતા ધર્મ પહેલો છે પછી બીજા બધા ધર્મો છે કે સૌથી મહાન ધર્મ છે માનવતા વિદ્યાર્થી ચલો બાબા તમે અસ્પતાલ તક પહોંચાડો વિદ્યાર્થી સહારા વિકલ લઈ જતા એમ કે વિદ્યાર્થી એમ કે છે કે ચલો હું તમને દવાખાને લઈ જઉં પ્રધાન કક્ષ પ્રધાન કી તકતી કે પીછે પ્રધાને જી કે રીતે હુએગા અધ્યાપક કા આના એટલે કે જે આપણે સ્કૂલ ચાલુ થઈ જાય બાળકો આવવા માંડે અને અમુક સંખ્યા રેગ્યુલર આપણે અમુક વિદ્યાર્થી ના આવ્યો તો તરત જ શિક્ષકને ખ્યાલ આવી જાય છે કે આ બાળક તો દરરોજ આવે છે આજે કેમ નથી આવ્યો તો એનું શું કારણ હશે એ જ રીતે આ પાઠમાં એવું બને છે અધ્યાપક એટલે કે શિક્ષક સર પરીક્ષા શરૂ હો ગઈ ઓર દેવેન્દ્ર સેન અભી તક ઉપસ્થિત નહીં હૈ શું કહે છે કે પરીક્ષા તો ચાલુ થઈ ગઈ છે આ બાળકનું નામ છે દેવેન્દ્ર પ્રધ્યાપક ક્યાં દેવેન્દ્ર ક્યાં બાત હુઈ વહ તો મેઘાવી છાત્ર હૈ મેઘાવી એટલે કે હોશિયાર અરે ભાઈ કિસી કો સ્કૂટર લેકર ભેજો લેકિન ઠેરો મેરા પાસ ફોન નંબર હૈ પહેલે પતા કર લો કે લુ ફોન ઉઠાવો હેલો હેલો હા મેં પ્રાધ્યાપક બોલ રહા હું અરે ભાઈ દેવેન્દ્ર કી પરીક્ષા શરૂ હો ગઈ હૈ આજ પહેલા દિન હૈ વહ આયા ક્યો નહીં હૈ અભી તક ઘર કે નિકલ કર ઘંટા હો ગયા હૈ ઇસ પરીક્ષા શરૂ હુઈ 10 મિનિટ સે જ્યાદા હો ગઈ હૈ જો શું કહે છે અહીંયા વિદ્યાર્થી આવ્યો નથી શાળા એટલે શિક્ષકને એમ કહે છે કે આ બાળક કેમ નથી આવ્યો એટલે એમ કહે છે શિક્ષક કહે છે લાવો આપણે એને ફોન કરીએ એટલે ફોન કરે છે વાલીને ફોન કરે છે એટલે કહે છે કે આ કેમ આવ્યો નથી આ તો પેપર છે ચાલુ થઈ ગયું છે એના ઘરેથી કહે છે કે તો એ નરેન્દ્ર તો એક કલાક પહેલા નીકળ્યો છે તો કેમ પહોંચ્યો નથી એટલે વાલી પણ ત્યાં ચિંતા કરે છે પતા બતાવો ભાઈ હો તો પ્રથમ શ્રેણી કે ઉત્તરે હોને વાલે મેસે હૈ કે એ વિદ્યાર્થી સૌથી પહેલો નંબર લાવે એ એક વ્યક્તિ હતો તો એ જ વ્યક્તિ જો પેપર ના આપે તો શું થાય નુકસાન થઈ જાય એને આવે નહીં એટલે કે પ્રથમ શ્રેણીમાં આવતો વિદ્યાર્થી અત્યારે નથી તો એને આપણે ફોન કરવો જોઈએ ઉસે ઘર સે નીકળે બહુ સમય હો ગયા શું કે છે ઘરથી નીકળો ઘણો બધો સમય થઈ ગયો આના જાના ચાહીએ દેખે વહ આજ જાય તો મેરે પાસ ભેજના બે કેસે ઉસકે સાથ વાલે લડકે સે માલુમ કરો કઈ એક્સિડેન્ટ વેક્સિડેન્ટ તો નહીં હો ગયા કે એના ભાઈબંધીઓને પૂછો કે રસ્તામાં ક્યાં એક્સિડન્ટ તો નથી થયો ને દેવેન્દ્ર ક્યાં આપ મેં અંદર આ સત્તા હું શ્રીમાન પ્રાધાન્ય અરે દેવેન્દ્ર ઇતના લેટ કહાં થે અબ તક એટલે કે છે તું કેમ આટલો બધો પહોંચી તો જાય છે ને શિક્ષક પૂછે છે કેમ આટલો બધો મોડો થયો દેવેન્દ્ર અસ્પતાલ સર પ્રાધાન્ય અસ્પતાલ પરીક્ષા ક્યાં હો રહી હતી ઓર એ પેટ પર ખૂન કે ધબ્બે કઈ ગીર પડે થે ક્યાં એટલે એમ કે છે કેમ અસ્પતાલ ગયું કે દવાખાને કેમ ગયું તારા પેન ઉપર એટલે કેમ ખૂન ના કે લોહીના ધબ્બા છે તું ક્યાંક પડી ગયો તો દેવેન્દ્ર જી નહીં એ કંધે બુઢે ભિખારી કેવો કિસીને સાયકલ ટક્કર માર દી હતી ઉસકી ટાંગ મેં જ્યાદા જખમી હો ગઈ થી વહ સડક સે બીચો બચ પડ રહા વહ રહા થા ઉસે તુરંત ઇલાજ કી જરૂરત થી સીધે અસ્પતાલ મેં ભરતી કરવાને આ રહા હું ક્ષમા ચાહતા હું સર જો શું કે છે વિદ્યાર્થી કે એક સાયકલ વાળો આવે છે ને એ બુઢા બાબાને ટકોર આપી દે છે એટલે એની સાથે ટકરાઈ જાય છે અને ખૂબ જ એના પગમાંથી લોહી નીકળતો હોય છે એટલે કે તરત જ એમને દવાખાને પહોંચાડવાની જરૂર હતી એટલે હું તેમને દવાખાને દવા માટે ત્યાં પહોંચાડ્યો તે માટે મારે ફોન થયું છે હવે પ્રાધ્યાપક એટલે કે શિક્ષક બોલે છે શાબાશ યે જાનતે હુએ ભી કિસી પરીક્ષા કા સમય તુમે અપના કર્તવ્ય નિભાના હૈ ઇન્સાન કી જિંદગી इस परीक्षा से बहुत बड़ी और कीमती होती है चाहो परीक्षा में बैठो कमरा नंबर 4 पे तुम्हारा रोल नंबर है सु कहे छे शिक्षक खूब शाबाशी आपे छे कि खरे खर जीवन में फक्त परीक्षा ये जरूरी नहीं पर मानव धर्म पण सौथी मोटो धर्म छे એટલે જે કર્યું છે ખૂબ જ સારું કામ કર્યું છે તો હવે તું તારા
રોલ નંબર ઉપર અને જે ખંડ છે કમરા નંબર 4 માં તું જઈને બેસી જા ને ફટાફટ તારું પેપર લખ પ્રધ્યાપક ફોન હેલો હુસેન સાહેબ હા દેવેન્દ્ર આ ગયા રસ્તે મે કિસી ગુડ્ડે કે એક્સિડન્ટ હો ગયા થા ઉસે અસ્પતાલ ભરતી કરવાને આયા થા અરે ભાઈ ઇસ પરીક્ષા મે તો પાસ હોગી કિંતુ ઇસસે બડી ઇન્સાનિયત કી પરીક્ષા મે પાસ હો ગયા એસે ગુના સબૂત કે પિતા હે આ બતાય સુ કે છે શિક્ષક એટલે એના પપ્પાને ફોન કરે છે કે નરેન્દ્ર દેવેન્દ્ર જે છે એ ઘરે આવી સ્કૂલમાં આવી ગયો છે તમારો છોકરો તમે કહો છો પરીક્ષામાં નથી પહોંચ્યો પણ એ પરીક્ષા કરતાં જે માનવતા ધર્મની જે કે પરીક્ષા છે એમાં એ ખૂબ જ પાસ થઈ ગયો છે અને એને બધા પપ્પાને સારી એવી બધાઈ આપી એટલે કે એમને પ્રશંસા કરે છે કે તમારો છોકરો ખરેખર સારો માણસ બન્યો છે તો તમને આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો શું શીખવા માંગે છે કે ફક્ત અભ્યાસ પુસ્તકનું જ્ઞાન એ જરૂરી નથી જીવન માટે જીવનમાં માનવતા ક્ષમતા બધું જરૂરી છે કે અમુક વસ્તુ જે આપણે એ માણસને જો દેવેન્દ્ર દવાખાને સુધી ન પહોંચાડે તો એને યોગ્ય સારવાર ના મળત અથવા એ વ્યક્તિ મૃત્યુ પામે તો ભગવાને આપણને સરસ મજાનું માનવતા જીવ આપ્યું છે આપણાથી જે પણ વ્યક્તિને સારું કામ થાય અથવા આપણાથી જે સારું બને એટલું કાર્ય કરવું જોઈએ હવે આપણે થોડા સમાનાર્થી શબ્દો જોશું રાહગીર તો મુસાફરી આયના તો દર્પણ શખ્સ તો ચહેરા મેઘાવી તો હોશિયાર વર્કર તો લાભ પિક્ચર તો ચલચિત્ર બેસહારા તો નિસહાર તાર તો પેર હવે આપણે થોડા પ્રશ્નોનું પણ વાંચન કરીશું જે તમારે ધ્યાનથી સાંભળવાનું છે ये भी एक परीक्षा के एकांकी के रचनाकार कौन है तो एमा से सुरेंद्र अंचल ये भी एक परीक्षा एकांकी का प्रथम दृश्य कहाँ है एकांकी का प्रथम दृश्य एक बाजार का है बूट पॉलिश वाले ने रागी से क्या कहा तो बूट पॉलिश वाले ने रागी से कहा कि मैं आपके जूते चमका कर शानदार बना दूंगा उनमें अपने शक्ल देखकर फिर पैसे देंगे बूट पॉलिश वाला जूतों को चमका किसके समान बना देगा तो आईना हाकर क्या लेकर चल रहा था तो अखबारों का बंडल अखबार में कौन सी ताजा खबर छपी है अखबार में नीचे दिए गए सभी अखबारें छपी है कि भूकंप में गिरे मकानों का निर्माण छात्रों की फीस का माफ स्कूल के लड़कों ने डाकू को पकड़ा वो सभी बाबत चाय वाले से कौन टकरा जाता है तो चाय वाले से एक बालक टकरा जाता है अंधा भिखारी किसके टकरा कर गिर गया तो अंधा भिखारी एक साइकिल वाले से टकरा कर गिर गया है भिखारी पड़े पड़े मदद के लिए क्या कहता था तो भिखारी पड़े पड़े मदद के लिए ये कहता था कि कोई तो मुझे उठा लो सड़क के किनारे किसी पेड़ के नीचे बिठा दो भिखारी की मदद किसने की तो भिखारी की मदद देवेंद्र नाथ के एक विद्यार्थी ने की भिखारी ने विद्यार्थी को क्या आशीर्वाद दिया भिखारी ने विद्यार्थी को आशीर्वाद दिया कि भगवान तुम्हें अच्छे नंबरों का उत्तीर्ण करे भिखारी देवेंद्र को कहा बिठाने के लिए कहा भिखारी ने देवेंद्र को सड़क के किनारे पेड़ के नीचे बिठाने को कहा देवेंद्र भिखारी को अस्पताल क्यों ले गया देवेंद्र भिखारी को अस्पताल ले गया क्योंकि उसके पांच चोट लगी और उसके खून बह रहा था यह भी एक परीक्षा एकांकी का दूसरा दृश्य कहा है तो दूसरा दृश्य विद्यालय में प्राथमिक कक्षा का है परीक्षा में कौन अनुपस्थित था तो परीक्षा में देवेंद्र अनुपस्थित मतलब कि हाजिर न हाजिर कौन न हो દેવેન્દ્ર કો કેસા છાત્ર થા તો બેકાર એટલે કે હોશિયાર દેવેન્દ્ર કા રોલ નંબર કમરા નંબર ખાલી કે અમે થા તો 4 ક્યાં દેવેન્દ્ર ને જો કિયા વહી સહી હે ક્યું હા દેવેન્દ્ર ને જો કિયા વહી સહી હે ક્યું કે વો ભિખારી બુઢા અંધા ઓર અપાહિજ થા घायल होने के बाद वह असहाय हो गया था उसे अस्पताल में भर्ती करना जरूरी था
था इंसान की सेवा व्यक्ति को सबसे पहला कर्तव्य है। अबे आपने थोड़ी खाली जगह पर माची सुन ए बुट पॉलिश वाले ने जूते के पॉलिश करने के लिए खाली जगह रुपए बताए दो दो रुपए। चार पहला बालक के हाथों में खाली जगह और खाली जगह थी तो बाल्टी और कितली। पिक्चर के टिकट खरीदने में खाली जगह कम है तो 98। सबको देने वाला तो वह नीली खाली जगह है तो छतरी वाला। भिखारी की खाली जगह टूट गई थी तो टा। भिखारी को कटोरे में खाली जगह रुपए थे तो छ। देवेंद्र की पाठशाला की परीक्षा का खाली जगह दिन था तो पहला। खाली जगह की सेवा सबसे पहला कर्तव्य और सबसे बड़ा धर्म है तो हिंसा। देवेंद्र खाली जगह श्रेणी में उत्तीर्ण होने वाला विद्यार्थी था तो प्रथम। खाली जगह की जिंदगी परीक्षा में बहुत बड़ी और कीमती है तो इंसान। हवे विरुद्धार्थ शब्द जो सुख गर्म तो ठंडा, पला तो बुरा, दिन तो रात, उत्तण्य तो अंतण्य, धर्म अधर्म, जिंदगी तो मृत्यु, सपूत तो कपूत। वे थोड़ा मुहावरा जो आयना बनाना, बहुत चमकदार बनना, रोब जमाना तो प्रभाव दिखाना, नाक पे दम करना बहुत परेशान करना। अबे विद्यार्थी मित्रों तमे प्रश्नों जोया, शब्दार्थो जोया, मुहावरा जोया। हवे दरेक विद्यार्थी पोतानो लेसन जे के विषय नो आवे छे अने हिंदी नो पण तमारे तमारे नोटबुक मां लखवानो छे जेथी करीने तमारी परीक्षा वखते वाचवामां खूब ज उपयोगी बने। आ विद्याने वारंवार सब्सक्राइब करो, लाइक करो, शेर करो अने भणवामां खूब ध्यान आपो। अस्तु, जय हिंद।